सूरत में दुर्गाष्टमी की रात्र महाआरती थाय छे। उमियाधाम मंदिर में 40,000 दीवड़ा थी अने रोशनी थी जड़हड़े उठ्यो हतो। ड्रोन में सर्जाया अद्भुत नजारो। महाशक्ति नो महापर्व नवरात्रि पर्व हाल चाली रह्यो छे। नवरात्रि पर्व में आठम नो विशेष महत्व रह्यु छे अने सूरत में नवरात्रि पर्व की आठम नी भव्य उजवणी करवामां आवी छे। त्यारे आजे आठम ना दिवसे उमियाधाम मंदिर में महाआरती करवामां आवी हती। मंदिर परिसर में दीवड़ाओनी रोशनी थी झगमगी उठ्यु हतु। कोरोना की महामारी ने लई छेल्ला बे वर्षथी धार्मिक तहेवारों की उजवणी थई शकी न हती, परंतु आ वर्षे धूमधामपूर्वक उजवणी करवामां आवी रही छे। त्यारे सूरत ना उमियाधाम मंदिर खाते 40,000 જેટલા દીવડાઓની મહાઆરતી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય બની ગયો હતો। ઉમિયાધામ મંદિરની મહાઆરતી ખૂબ જ લોકપ્રિય અને એક આકર્ષણનું માધ્યમ બને છે। આ આરતીનો લાભ લેવા દૂરથી લોકો આવે છે, શહેરના માનુભવ આવતા હોય છે। આ વર્ષે આરતી માટે સુરતના સાંસદ દર્શન જરદો, સ્થાનિક ધારાસભ્ય, સુરતના મેયર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જુદા સમાજના આગેવાનો અને દૂર દૂરથી ઉમિયાધામ મંદિરની મહાઆરતીનો લાભ લેવા શહેરીજનોને અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી દે છે। एक अंदाज मुजब अहीं 40,000 जेटला लोको आ महाआरती करे छे। मां अंबानी महाआरती शुरू थतानी साथे ज मंदिर परिसर अने ग्राउंडनी तमाम लाइटो बंद करी देवामां आवी हती, जेथी मंदिर परिसरमां मात्र दीवड़ाओथी झगमगी उठ्यो हतो। आकाशमां तारा टमटमता होय तेम अंबा मानी आरती माटे 40,000 जेटला दीवड़ाओनी साथे मंदिर परिसर झगमगी उठ्यो हतो। વિવેક પટેલના જય માતાજી, છેલ્લા 29 વર્ષથી ઉમિયાધામ સુરતની અંદર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજે આઠમ છે અને આઠમ એ આપણી માતાજીની સ્પેશિયલ આઠમ કહેવાતી હોય છે। આજે આઠમના દિવસે વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે મહાઆરતીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે 30,000 કરતાં પણ વધારે દીવડાઓથી મહાઆરતી કરવામાં આવી। આ જે મહાઆરતી છે સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર અને સાથે સાથે વિશ્વની અંદર પણ પ્રસિદ્ધ છે। આજે આપણે સૌ કોઈએ દિવ્યતા, ભવ્યતા સાથે સાથે એકતા, શ્રદ્ધા અને ધાર્મિકતાના દર્શન કર્યા। જય માતાજી।